નમસ્કાર મિત્રો, કેમ છો? ગ્રામીણ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે બે મહત્વના સમાચાર છે. જે મુજબ આપણે જોઈએ તો કે હવેથી ગુજરાતના 1 લાખથી પણ વધુ ખેડૂતોને જે 2000નો હપ્તો નહીં મળે તો તેનું કારણ શું છે, તેમજ વિદ્યાર્થીઓ માટે 4 જાન્યુઆરીથી જે સ્કૂલો છે તે ખુલવાની શક્ય બને છે, તો તે અંગેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. પરંતુ એ પહેલાં આપણી ગ્રામીણ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 1 ડિસેમ્બર 2020થી જે 7મો હપ્તો છે તે નાખવાનું ચાલુ થઈ ગયું છે, તેમજ કેટલાક લોકોના ખાતામાં પૈસા આવી ગયા છે. તેમજ મિત્રો, તમે જે પ્રમાણે ફોર્મ ભર્યું છે એ પ્રમાણે તમારે કોઈને 5મો હપ્તો છે, કોઈને 3જો હપ્તો છે, એ પ્રમાણે જે આનો હપ્તો છે તે નાખવામાં આવશે. પરંતુ કુલ જે હપ્તા છે તે 7 હપ્તા છે. તેમજ મિત્રો, હવે કેટલાક ખેડૂતો એવા છે કે જેમને હવે આ જે હપ્તો છે તે નહીં મળે, એટલે કે અંદાજ લગાવીએ તો ગુજરાતના 1.60 લાખથી પણ વધુ ખેડૂતોને આ જે છે તે યોજનાનો લાભ હવેથી નહીં મળે. જે મુજબ જે પણ લોકોને હવેથી આ હપ્તાઓ નહીં મળે તેમને એક આ પ્રકારનો મેસેજ આવ્યો છે, જે તમે અહીં આ ડિસ્પ્લેની અંદર જોઈ શકો છો. મિત્રો, જેની અંદર જણાવવામાં આવ્યું છે કે આપ ઇન્કમ ટેક્સ ભરતા હોવાથી પીએમ કિસાન યોજનાના લાભાર્થી તરીકે પાત્રતા ધરાવતા નથી, આથી આ યોજનાનો લાભ આપને મળવા પાત્ર નથી. એટલે કે મિત્રો, જે પણ વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરે છે એટલે કે તેઓ કોઈથી ખેડૂતમાં નથી આવતા, ખેડૂતને ઇન્કમ ટેક્સ ભરવાનો આવતો નથી, પણ જે બિઝનેસમેન હોય છે એમને જ ઇન્કમ ટેક્સ ભરવાનો હોય છે. અને તમે ઇન્કમ ટેક્સ ભરતા હોવાથી આ યોજનાની પાત્રતા માટે તમે શું કહેવાય, આમની જે લાભાર્થી છે તે તમે હવે છો નહીં, જેથી કરીને આપને પીએમ કિસાન યોજનામાં મળેલ નાણાંની રિકવરી એટલે કે પરત લેવાના કે નાણાંની રિકવરી કરવાની થાય છે. એટલે કે મિત્રો, આ યોજના અંતર્ગત જેટલા પણ હપ્તા તમારા અંદર નાખવામાં આવે છે, તમારા એકાઉન્ટની અંદર આપ નાખવામાં આવે છે, તે પણ સરકાર દ્વારા રિકવરી કરવામાં આવશે, એટલે કે સરકાર દ્વારા પરત લઈ લેવામાં આવશે. એટલે કે મિત્રો, જે પણ ખેડૂત મિત્રો ઇન્કમ ટેક્સ ભરે છે તેમને હવે આ યોજનાનો લાભ મળશે નહીં, અને આ યોજનાનો અગાઉ જેટલો પણ લાભ મળ્યો છે તે પૈસાની જે રિકવરી છે તે પણ સરકાર દ્વારા કરવામાં આવશે. તેમજ મિત્રો, જે બીજી છે વિદ્યાર્થીઓ માટે છે, તે મુજબ આપણે જોઈએ તો કે કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, આ જે આપણું બોર્ડ છે, તેના દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખી આગામી વર્ષનું એટલે કે 2021ની 4 જાન્યુઆરીથી શાળાઓ ખોલવાની માગણી કરી છે. તેમજ મિત્રો, તેમણે કહ્યું છે કે 4 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાળા ખોલવાની મંજૂરી આપવામાં આવે, જેથી કરીને જે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ છે તેમને મિનિમમ 2-3 મહિના માટે જે સ્કૂલનું છે તે શિડ્યુલ એમનો જે છે તે કવર કરી શકે, તેમજ તેમનો જે સિલેબસ છે તે કવર કરી શકે, અને શીખવામાં તકલીફ પડતી હોય તો તે પણ તે લોકો શીખી શકે. તેમજ મિત્રો, આપણા ગુજરાતની અંદર મે મહિનાની અંદર જે બોર્ડની પરીક્ષા યોજાનાર છે તે ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાશે, અને જાન્યુઆરી મહિનાથી આ જે છે તેના ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ જશે. તેમજ મિત્રો, અત્યારે ધોરણ 9, 11 અને એના આગળના ધોરણો છે તેમાં કેટલાક એવા સમાચાર આવી રહ્યા છે કે તે લોકોને માસ પ્રમોશન આપવામાં આવશે, તો તે અંગે આપણા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્પષ્ટતા જણાવતા કહ્યું હતું કે અત્યારે હાલે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની સરકારની કોઈ પણ પ્રકારની વિચારણા નથી, પરંતુ આગળ કોરોનાની પરિસ્થિતિ જોઈ અને પછી જે હશે તે નિર્ણય લેવામાં આવશે. તો મિત્રો, આ હતો આ અંગેનો વિડીયો. જો આ વિડીયો આપને પસંદ હોય તો આપણી ગ્રામીણ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, આ વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. થેન્ક યુ મિત્રો, આભાર.